नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। हवे आजे आपरे चैप्टर नंबर 4 नी अंदर आपरे आगर जोशुं उदाहरण 8, बराबर। तो विद्यार्थी मित्रों, पहला तो ये वस्तु तमारे जानी लेवानुं छे के आ चैप्टर ने तमारे शीखवुं होय तो आमनोन आवरवी बहु जरूरी छे। विद्यार्थी मित्रों, तमारे बधाए फरजियातपणे जे आमनोन तमने 8 लखावामां आवी छे, समजावामां आवी छे, ए तमारे मोड़े करी लखवानी रहेशे। जो तमे कम्प्लीट नहीं करशो ने तो तमने आ दाखला नहीं आवडशे, बराबर। एटले पहला तो आमनोन क्लियर करो तमे के मिलकतनी किंमतमां वधारो थाय तो कई आमनोन आवे, मिलकतनी किंमतमां घटाडो थाय तो कई आमनोन आवे, ए ज रीते देवामां वधारो के देवामां घटाडो। अने ए सिवाय आ 4 सिवाय बीजी 4 आमनोन छे मित्रो, बराबर ने। तो इजीली तमे मोड़े करशो ने तो ज दाखला आवरवाना छे। तो आपणे हवे उदाहरण 8 જોઈશું, પેજ નંબર 122 કે 123 ની ઉપર છે। ઝડપથી બધા પોતાની બુક સાથે રાખે અને 122 123 પર જોજો દરેક જણ। શરૂઆત કરીશું આપણે। હરીશ, ધ્રુવિલ અને મનોજ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। પેજ નંબર 122 પર નીચે આપેલી છે રકમ। તેમની વચ્ચેનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે। તારીખ 31/3/17 રોજનું પેઢીનું પાકું સરવૈયું પાના નંબર 123 પર આપેલું છે, બરાબર। પાકું સરવૈયું અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો। અને તમે ધ્યાનથી જો, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું છે? 3:2:1। આ કયું પ્રમાણ કહેવાય? તો જૂનું પ્રમાણ। અને મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતી વખતે જે નફો કે ખોટ થાય એ હંમેશા જૂના પ્રમાણમાં જ વહેંચવું, બરાબર। ન યાદ રહે તો તમારે હાંસિયામાં નોંધ કરી લેવું, બરાબર। શું નોંધ કરવું? કે પુનઃમૂલ્યાંકન ખાતેનો નફો કે ખોટ કયા પ્રમાણમાં વહેંચવાનું છે? જૂનું પ્રમાણ બોર્ડમાં MCQમાં પૂછાતો પ્રશ્ન છે આ, એટલા માટે એ પણ તૈયારી રાખવી। એક જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપ્યું હોય તો ત્યારે તમારે જૂના પ્રમાણમાં જ નફો કે નુકસાન વહેંચવાનું થાય છે, બરાબર। હવે જો પાકું સરવૈયું આપ્યું છે આપણને, હરીશ, ધ્રુવિલ અને મનોજની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજનું પાકું સરવૈયું મિત્રો। હવે આ પાકા સર્વેમાં મૂડી ખાતા આપ્યા છે 3 ભાગીદારના, બેંક લોન, લેણદારો, દેવી હુંડી અને ચૂકવવાના બાકી ખર્ચા। બાજુમાં મિલકત લેણા આપી છે, જમીન, મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, બેંક શિલ્લક, રોકડ શિલ્લક, મળવાની બાકી આવક અને આખર સ્ટોક। વિદ્યાર્થી મિત્રો, આ બધે આપણી મિલકત કહેવાય અને મૂડી દેવા બાજુ દેવું હોય, બરાબર। તો એનો અર્થ એવો થાય કે જ્યારે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તો ત્યારે આ મિલકતોની કિંમતમાં ક્યાં તો વધારો થશે ક્યાં તો ઘટાડો થાય, એ જ રીતે દેવામાં ક્યાં તો વધારો થાય ક્યાં તો ઘટાડો થાય। તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે નોંધ શાની કરવાની છે? કે મિલકતમાં વધારો ઘટાડો થાય તો તેની નોંધ કરવાની, અથવા દેવામાં વધારો ઘટાડો થાય તેની નોંધ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં કરવાની થશે, બરાબર। આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવું। હવે આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવું, વાંચીએ નીચે શું છે કે ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે, એટલે કઈ તારીખ છે આપણી? તો 31/3/17 ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:3:2 નક્કી કર્યું। એનો અર્થ એવો થાય કે આ બીજું એક પ્રમાણ આવી ગયું છે, બરાબર। આગળ આપણે 3:2:1 પ્રમાણ જોઈ ગયા, એ કયું પ્રમાણ છે? જૂનું। અને આ બદલીને 1:3:2 નક્કી કર્યું એટલે નવું પ્રમાણ, પરંતુ જે નફો કે નુકસાન એટલે કે નફો કે ખોટ થાય એ હંમેશા જૂના પ્રમાણ એટલે કે 3:2:1 પ્રમાણમાં જ વહેંચવાનું। આગળ દંડાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। સૌથી અગત્યનું વાક્ય રચના જ આ છે મિત્રો, કે દંડાની મિલકત અને દેવાનું શું કરવાનું છે? પુનઃમૂલ્યાંકન। પુનઃમૂલ્યાંકન એટલે કે ફરીથી મૂલ્યાંકન કરવું, ફરીથી કિંમત નક્કી કરવી। અને જ્યારે પણ દંડાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તો ત્યારે મિલકત અને દેવામાં ક્યાં તો વધારો થશે ક્યાં તો ઘટાડો થાય। અને પુનઃમૂલ્યાંકન ખાતું જે આ તમને દેખાય છે સ્ક્રીન ઉપર, એમાં માત્ર અને માત્ર મિલકત અને દેવાની કિંમતમાં વધારો કે ઘટાડો જ આપણે દર્શાવવાનું થાય છે, બરાબર। હવે વધારો થાય છે કે ઘટાડો એ આપણને હવાલાઓ ઉપરથી ખબર પડે। જો નીચે શું લખ્યું છે, જેની માહિતી નીચે મુજબ છે, તો આ હવાલા ઉપરથી આપણને ખબર પડશે કે મિલકત કે દેવામાં વધારો થાય છે કે ઘટાડો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ જોવા જઈ રહ્યા છે પ્રથમ હવાલો। તો પ્રથમ હવાલો શું છે? જો જમીનની કિંમત
રૂપિયા 3,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત રૂપિયા 70,000થી વધારવી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ બિનિટ અશોકભાઈ પટેલ, આ કોણ છે? બિનિટ અશોકભાઈ અનાગરાની યસ છે, બરાબર ને? કેમ હે હાથ ઊંચો કરે છે ભાઈ તું? ઓકે, હવે આપણે જોઈશું જમીનની કિંમત રૂપિયા 3,50,000 સુધી વધારવાની છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ચોપરામાં એટલે કે જે પાકું સર્વેયું તમને આપવામાં આવ્યું છે તેમાં તમે ધ્યાનથી નજર કરો તો તમને ખ્યાલ આવશે. અને ગઈકાલે તમને મેં કીધું હતું તે પ્રમાણે કે બે શબ્દને તમારે સમજવું બહુ જરૂરી છે. અને એ કયા કયા શબ્દો છે તો હું અહીંયા લખું છું, ધ્યાનથી જોતા રહેજો બધા. કયા બે શબ્દો છે? એક સુધી અને થી, બરાબર? આ બે શબ્દથી તમારે માહિતગાર થવાનું છે. જ્યારે પણ સુધી શબ્દ આપવામાં આવ્યો હોય તો ત્યારે આપણે રકમ શોધવાની છે, એટલે કે વધારો ઘટાડો આપણે શું કરવાનું છે, વધારો થાય છે કે ઘટાડો એ આપણે શોધવું પડશે, બરાબર? અને જ્યારે થી શબ્દ આપ્યો હોય ત્યારે સીધો વધારો કે ઘટાડો આપણે કરવાનું થાય છે. શું? સીધું જ વધારો અથવા તો ઘટાડો કરવાનું થશે, બરાબર? આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું. જો વંડર, પહેલો જ હવાલો આપણો શું આપ્યો છે કે જમીનની કિંમત રૂપિયા 3,50,000 સુધી વધારવી, બરાબર? આ હવાલામાં છે. તો પાકા સરવૈયામાં જમીન કેટલી આપી છે? તો જો ચેક કરો બધા, પાકા સરવૈયામાં જમીન અંદર તમને આપી છે રૂપિયા 3,00,000, બરાબર ને? તો હવે હવાલામાં જો જમીનની કિંમત ક્યાં સુધી વધારવાની છે, તો જમીનની કિંમત હવાલામાં આપવામાં આવી છે 3,50,000 સુધી, બરાબર ને? તો હવે વિચાર કરો, જમીનની કિંમત 3,00,000થી વધારતા આવવાનું છે ક્યાં સુધી? જો સુધી શબ્દ આવ્યો ને, કે જમીનની કિંમત 3,00,000 ચોપડામાં આપી છે પાકા સરવૈયામાં, ત્યાંથી વધારતા ક્યાં સુધી આવવાનું છે? તો હવાલામાં કીધું છે 3,50,000 સુધી. હવે તમે વિચાર કરો, ચોપડામાં એટલે કે પાકા સરવૈયામાં જમીનની કિંમત 3,00,000 હોય અને વધારતા 3,50,000 સુધી આવવાનું હોય તો કેટલો વધારો થયો? ડિફરન્સ શું છે એમાં? તો 50,000, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જમીનની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? વધારો. કેટલો વધારો થયો છે? તો 50,000. તો જમીન આપણી મિલકત કહેવાય, બરાબર ને? તો આમનોન તમને 8 લખાવી છે, એ 8 આમનોનમાંથી કઈ આમનોન આવશે? તો પહેલા નંબરની આમનોન. બધાને ખબર આવી જોઈએ કે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય તેની આમનોન. તો અહીંયા મિલકતની કિંમતમાં વધારો થાય છે, બરાબર? તો અહીંયા આપણે આમનોન લખીશું. શું લખીશું? આમનોન લખીશું. જો અહીંયા બધા ધ્યાનથી જોતા રહેજો, શું છે આમનોન? ઓકે, તો ધ્યાનથી જોજો. જમીનની કિંમતમાં વધારો થાય છે, બરાબર? તો પહેલી આમનોન આપણે લખવા જઈ રહ્યા છે, બરાબર? તો પહેલી આમનોન શું છે જમીનની કિંમતમાં વધારો થાય તેની? તો વધારાની આમનોન તમને આવરવી જોઈએ. શું છે? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે, આવી આપણી આમનોન છે. તો મિલકતનું નામ છે જમીન, એટલે આપણે લખીશું જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. હું ટૂંકમાં લખું છું વિદ્યાર્થી મિત્રો, તમારે સમજી લેવાનું હવે, બરાબર? પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલો વધારો થાય છે? તો અત્યારે જ આપણે જોઈ ગયા હતા કેટલો વધારો થાય છે, 3,50,000 થાય છે, એટલે 50,000 રૂપિયા વધારો થાય. આપણે આમનોનમાં રકમ કઈ લખવાની? વધારો થાય છે કે ઘટાડો તે રકમ લખવાની થાય, બરાબર? ઓકે, હવે બીજી આમનોન આપણે જોઈશું, તે પહેલા ફરીથી એકવાર જોઈ લો બધા અહીંયા. ઓકે, શું લખ્યું છે? પહેલો હવાલો જો, હજુ બાકી રહ્યો છે, અધૂરો છે. મકાનની કિંમત રૂપિયા 70,000થી વધારવી, બરાબર? શબ્દ શું છે મિત્રો અહીંયા? મકાનની કિંમત 70,000થી વધારવી, એટલે આનો અર્થ તમારે સમજવો પડશે. જ્યારે સુધી શબ્દ આવ્યો હોય ત્યારે આપણે મિલકતની કિંમત શોધીને વધારો ઘટાડો થાય છે શોધવું પડે. જ્યારે અહીંયા થી શબ્દ આપ્યો છે, જો 70,000થી વધારવી, એટલે એનો અર્થ શું થાય? વધારવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? 70,000થી વધારવાની શરૂઆત કરવી, એટલે 70,000 જ આપણે વધારવાના થશે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો, હું એકવાર ફરીથી રિપીટ કરીશ, બરાબર? ઘણા વિદ્યાર્થી એવું સમજે કે જો અંદર મકાન કેટલા આપ્યા છે ચોપરામાં, પાકા સરવૈયામાં 4,80,000,
બરાબર અને અહીંયા મકાનની કિંમત 70,000 થી વધારવાનું કીધું છે એટલે કેટલી રકમ વધારવાની છે આપણે 70,000 જ વધારવાની થશે ત્યારે આવું કરવાનું જ્યારે ઠી શબ્દ આવ્યો હોય ત્યારે જેટલી રકમ હોય એટલી જ વધારવી અથવા તો ઘટાડવી બરાબર તો મકાનની કિંમત અહીંયા વધારવાની છે એટલે કે મિલકતની કિંમત વધે એટલે આમનોન કઈ છે તો તમને બધાને ખબર છે બરાબર મકાન એટલે મિલકત ને મિલકતની કિંમતમાં વધારો થાય તેની આમનોન થશે મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે બરાબર ઓકે ઉધારમાં કેટલા લખવાના કેટલા છે વધારવાના તો 70,000 એટલે 70,000 ઉધાર થશે અને 70,000 રૂપિયા જમા થશે બરાબર હવે આગળ વધીશું આપણે પહેલો હવાલો કમ્પ્લીટ થયો છે હવે આગળ જોઉં બીજો હવાલો શું છે વિદ્યાર્થી મિત્રો યંત્રોની કિંમત રૂપિયા 1,50,000 સુધી રાખવી ફરીથી એકવાર શબ્દ આવ્યો છે એટલે તમારે અહીંયા ધ્યાન આપવું પડશે તો જ તમને આવડશે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે અહીંયા કે યંત્રોની કિંમત 1,50,000 સુધી રાખવી એટલે હવે દરેક વિદ્યાર્થીને આઈડિયા આવી જવી જોઈએ કે યંત્ર આપણી મિલકત કહેવાય તો મિલકતની કિંમતમાં વધારો થશે કે ઘટાડો એ આપણે નક્કી કરવાનું છે બરાબર આપણને હવાલામાં અત્યારે વાંચી રહ્યા છે ચોપડામાં યંત્રની કિંમત કેટલી આપી છે તો જોવો અહીંયા તો ચોપડામાં યંત્રની કેટલી કિંમત આપી છે તે આપણે અહીંયા લખીએ તો ધ્યાનથી જોજો અહીંયા હું રફ ગણતરી કરું છું સાઈટ પર યંત્ર તો યંત્રની કિંમત પાકા સરવૈયામાં આપી છે 2,00,000 રૂપિયા બરાબર ને હવે હવાલાની અંદર જો હવાલાની અંદર શું કીધું છે યંત્રની કિંમત 1,50,000 સુધી રાખવાની છે ક્યાં સુધી રાખવાની 1,50,000 સુધી રાખવાની છે આનો અર્થ એકવાર ફરીથી સમજીશું કે જે પાકા સરવૈયામાં મિલકત 2,00,000 આપી છે તો 2,00,000 થી ક્યાં સુધી યંત્રની કિંમત રાખવાની 1,50,000 સુધી એનો મતલબ યંત્રની કિંમતમાં શું થયો છે ઘટાડો કેટલો ઘટાડો તો એ પણ તમને ખબર પડી જશે કેટલા તો 50,000 રૂપિયા બરાબર ને આટલો ઘટાડો થયો છે તો ફરીથી વાક્ય રચનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ચોપડામાં એટલે કે પાકા સરવૈયામાં 2,00,000 કિંમત આપી છે યંત્રની અને 2,00,000 થી ઘટાડતા 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 ક્યાં સુધી આવવાનું તો 2,00,000 થી 1,50,000 સુધી ઘટાડતા આવવાનું છે એટલે હવે ઘટાડો જો 2,00,000 ને 1,50,000 થાય તો કેટલી થશે ઘટાડો 50,000 ઘટાડો થશે એટલે કે યંત્રની કિંમતમાં ઘટાડો થાય તેની આમનોન લખવાનું બરાબર તો હવે આપણે આમનોન લખીશું અહીંયા ત્રીજી યંત્રની કિંમતમાં ઘટાડો થાય તો આમનોન શું થશે તો બીજા નંબરની આમનોન બધાને ખબર હશે શું આવશે આમનોન તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર શું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલા રૂપિયા છે ઘટાડો આપણે રકમમાં ઉધાર જમા શું કરવાનું કેટલો ઘટાડો થયો કે કેટલો વધારો થયો તે જ આપણે લખવાનું બરાબર ને પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે એટલા માટે જ બનાવીએ છીએ કે ફરીથી કિંમત નક્કી કરવાથી મિલકતમાં કે દેવામાં વધારો થાય કે ઘટાડો થાય તે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવવાનું છે આગળ આપણે જોઈશું ત્યાર પછી છે ત્રીજો હવાલો વાંચો દરેક જણ કે રોકાણોની કિંમતમાં 20% ઘટાડો કરવો હવે જો અહીંયા આ હવાલાની અંદર સુધી કે ઠી આ બંને શબ્દ આપવામાં આવ્યા નથી માટે શું આપણે કરીશું રોકાણોની કિંમતમાં 20% ઘટાડો કરો તો કેટલો ઘટાડો કરવાનો છે 20% ઘટાડવાના છે બરાબર તો આપણે અહીંયા ફરીથી ગણતરી કરીશું અહીંયા હું લખીશ રોકાણો બરાબર તો ધ્યાનથી જોતો જોતા રહેજો બધા કે પાકા સરવૈયામાં રોકાણો કેટલા આપ્યા છે તો જો ચોથા નંબર પર રોકાણો આપણા આપ્યા છે 1,20,000 કેટલા છે 1,20,000 અને હવાલામાં શું કીધું કે જે રોકાણો છે એ રોકાણોની કિંમત એટલે કે 1,20,000માં રોકાણોની કિંમતમાં 20% ઘટાડો કરી લખો કેટલા ઘટાડો કરવાના છે 20% એટલે કે -20% તો 1,20,000ના 20% તમે કરશો તો કેટલા આવશે મિત્રો તો 1,20,000ના 20% બધા વિદ્યાર્થીઓ કરો કેટલા આવશે તો 24,000 બરાબર ને 12 દુ 24 થશે એટલે 24,000 રૂપિયા આ શું આવ્યું કહેવાય ઘટાડો શું છે અને ઘટાડો આવ્યો કહેવાય 20% ઘટાડો બરાબર
ओके तो रोकाणोनी કિંમતમાં શું થયો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે રોકાણ આપણી મિલકત કહેવાય તમે કોઈ જગ્યાએ રોકાણ કરો તો એ રોકાણ શું કહેવાય તમારી મિલકત કહેવાય તો એનો મતલબ મિલકતમાં ઘટાડો થયો છે આમનોન નંબર કઈ આવે પહેલી કે બીજી બીજી બરાબર તો બીજી આમનોન શું છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જેટે મિલકત ખાતે બરાબર તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર આપણે એક જ મિનિટ પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે અહીંયા શું કરીશું ઉધાર કરીશું બરાબર મિલકતમાં ઘટારાની આમનોન બીજા નંબરની પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત મિલકતનું નામ શું છે તો રોકાણ બરાબર તમને આમનોન લખાવી છે મેં જે તે મિલકત પરંતુ મિલકતના નામ આપણે અહીંયા લખવાનું બરાબર તે રોકાણ ખાતે કેટલા રૂપિયા ઘટાડો થયો છે તો અત્યારે જ આપણે જોઈ ગયા 24,000 રૂપિયા કેટલા 24,000 રૂપિયા ગઈકાલ જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એટલે તમને સમજવામાં સરળતા રહેશે બરાબર આ ઘર જો હવે પાંચમા નંબરનો આપણે અહીંયા આમનો લખીશ ઉપર હવાલા નંબર કયો છે આપણો તો હવાલા નંબર છે આપણો 4 બરાબર તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળતા રહેજો ચોથા નંબરનો હવાલો શું છે કે દેવાદાર પર 10% ગલખાડ અનામતની જોગવાઈ કરો શું કરવાનું છે દેવાદારની ઉપર 10% ગલખાડ અનામતની જોગવાઈ કરો અને 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો તો દેવાદાર પર ગલખાડ અનામત અને વટાવ અનામત વાળી આમનોન કઈ છે તો આમનોન લઈને તમે સાથે બેઠા હશો તો આમનોન નંબર કઈ છે ત્રીજી આમનોન ખબર છે ને બધાને શું આમનોન છે કે દેવાદાર પર ગલખાડ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે તો એની આમનોન ખબર હશે બધાને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાડ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે બરાબર ને એ આમનોન ખબર હશે પણ રકમ કેટલી લખવી તો એના માટે આપણે ગણતરી કરવી પડશે શું કરવું પડશે આપણે એના માટે આપણે ગણતરી કરવી પડશે તો ગણતરી આપણે અહીંયા કરીશું જો અહીંયા બધા વિદ્યાર્થીઓ તો અહીંયા આપણે ગણતરી કરીશું બરાબર તો ધ્યાનથી જોજો હું અહીંયા લખું છું દેવાદારો તો દેવાદારો કેટલા છે આપણા આપણે દેવાદારની ઉપર 10% ગલખાડ અનામત કરવાની છે તો દેવાદાર આપણને પાકા સરવૈયામાંથી મળી જશે કેટલા રૂપિયા છે તો દેવાદારો છે અંદર પાકા સરવૈયામાં 80,000 તો યાદ રાખજો દેવાદાર આપણી મિલકત કહેવાય અને દેવાદાર આપણી મિલકત હોવાથી તેમાં ગલખાડ અનામત અને વટાવ અનામત બાદ કરીશું તો એ બાદ કરવાથી મિલકતમાં આપણું શું થશે ઘટાડો થશે બરાબર યાદ રાખવાનું એટલે દેવાદારમાંથી સૌથી પહેલા જો શું કીધું છે દેવાદાર પર 10% ગલખાડ અનામત જોગવાઈ કરો તો માઇનસ ગલખાડ અનામત તો 80,000 ના કેટલા ટકા ગલખાડ અનામત છે મિત્રો તો ગલખાડ અનામત છે 10% કેટલા 10% તો 10% 80,000 ના 10% તમે કરશો તો કેટલા આવશે 8,000 તો 80,000 માંથી 8,000 બાદ કરશો તો 72,000 રૂપિયા આવશે તો ગલખાડ અનામત કરી લખીએ આપણે ગણતરી તો જો દેવાદાર પર 10% ગલખાડ અનામતની જોગવાઈ કરો અને 5% શું છે વટાવ અનામત તો અહીંયા આપણે લખીશું વટાવ અનામત કેટલી અનામત છે 5% તો 72,000 ના હવે બાદ કર્યા પછી જે રકમ વધે ને એની ઉપર વટાવ અનામતની ગણતરી કરવી એટલે 72,000 ના 5% તમારે કરવાના તો 72,000 ના 5% કેટલા આવશે તો 3,600 રૂપિયા આપણને કોની જરૂર હતી આપણને આ ગણતરી ઉપરથી ગલખાડ અનામત અને વટાવ અનામતની જરૂર હતી એ બંને રકમ આપણને મળી ગઈ છે તો એની આમનોન નંબર કઈ છે તો ત્રીજી આમનોન ગલખાડ અનામત અને વટાવ અનામતની ગણતરી કરી નાખી છે તો આમનોન લખીશું આપણે શું આમનોન છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર શું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાડ અનામત ખાતે તે ગલખાડ અનામત ખાતે તે વટાવ અનામત ખાતે અથવા તો દેવાદાર વટાવ અનામત ખાતે બરાબર આમનોનમાં આપણે રકમ લખીશું ગલખાડ અનામત કેટલી આવી છે તો 8,000 રૂપિયા ત્યારબાદ વટાવ અનામત કેટલી આવી છે તો 3,600 રૂપિયા તો બંનેનું ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તો 11,600 કેટલું 11,600 ઓકે ક્લિયર બધાને આમનોન લખાઈ ગયા પછી હવે જો પાંચમા નંબરનો હવાલો શું આપ્યો છે કે 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે શું 50% સ્ટોકમાં 10% ઘટાડો કરવાનો છે
तो विद्यार्थी मित्रों पहला तो स्टॉक केटलो छे ते विचार करो। स्टॉक एटले आखर स्टॉक आपने पाका सरवाया मां केटलो आप्यो छे स्टॉक, तो ध्यान थी जोजो स्टॉक आपने आपवामां आव्यो छे 50,000 रुपया, बराबर। तो 50,000 स्टॉक आपणे लखी कर्यो छे, बराबर। हवे आ 50,000 जे स्टॉक छे एमां आपणे शुं करवानुं कीधुं छे, तो ध्यान थी वाँचो पांचमा नंबरनो हवालो के 50% स्टॉकनी किंमतमां, तो स्टॉक तो आपणे 50,000 रुपया आप्यो छे, बराबर। तो 50,000 ना 50% आपणे करवा पड़शे, बराबर। 50% એટલે અડધી રકમ, શું 50% એટલે અડધી રકમ આપણને પાકા સરવાયામાં 50,000 રૂપિયા સ્ટોક આપ્યો છે, અને હવાલામાં શું કીધું કે હવાલામાં કીધું છે કે 50% સ્ટોકની કિંમત, તો 50,000 ના 50% કેટલા થશે, તો 25,000 રૂપિયા, કેટલા 25,000 રૂપિયા। તો હવે 25,000 રૂપિયા આપણને મળી ગયા છે 50% પ્રમાણે, તો એ 25,000 રૂપિયાની કિંમતમાં શું કરવાનું છે, 10% ઘટાડો। કેટલા ઘટાડા કરવાના છે, 10%, એટલે કે 25,000ના 10% તમે કરશો તો કેટલા રૂપિયા આવશે, 2,500 રૂપિયા આવશે। કેટલા રૂપિયા આવશે, 2,500 રૂપિયા, બરાબર ને। ઓકે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જાય ભૂલ થાય છે। આખર સ્ટોક આપણને કેટલો આપવામાં આવ્યો છે દાખલાની અંદર, તો દાખલાની અંદર આપણને જે આખર સ્ટોક આપવામાં આવ્યો છે એ 50,000 રૂપિયા નથી, એ આપણે જરાક ભૂલ સુધારી કરશું। આપણને દાખલાની અંદર 15,000 રૂપિયા આપણને સ્ટોક આપવામાં આવ્યો છે, કેટલો આપવામાં આવ્યો છે, 15,000, બરાબર। થોડીક ભૂલ થઈ ગઈ છે એને આપણે સુધારી કરશું। તો એ આખર સ્ટોક આપણને 15,000 રૂપિયા આપ્યા છે, બરાબર। તો હવે એની ગણતરી કરીએ તો શું કીધું છે હવાલામાં કે 50% સ્ટોકની, એટલે 15,000 માંથી 50% સ્ટોક કેટલો થાય, તો 60,500, બરાબર। એની કિંમતમાં શું કરવાનું છે, 10% ઘટાડો, એટલે કે 60,500 ના 10% ઘટાડો કરો તો કેટલા થશે, 750, બરાબર। તો હવે આપણે આમનોન લખીશું, કઈ આમનોન લખીશું, આમનોન નંબર 6, બરાબર। સ્ટોકમાં ઘટાડો થાય તેની આમનોન, સ્ટોક આપણી મિલકત કહેવાય, એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તેની આમનોન, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે, બરાબર। સ્ટોક ખાતે કેટલા રૂપિયા ઘટી ગયા છે, તો 750 રૂપિયા ઉધાર અને 750 રૂપિયા જમા, ક્લિયર બધાને। હવે છઠ્ઠો હવાલો જોઉં, શું છે છઠ્ઠો હવાલો છે, નહીં ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચા 2,000 નો છે। પાકા સર્વેમાં આવું કઈ નથી આપ્યું, પાકું સર્વે એ આપણો ચોપડો કહેવાય, ચોપડામાં ચૂકવવાના બાકી ખર્ચા નોંધ્યા છે જો નથી આપ્યા, એટલે આપણે શું કરવાનું છે, આમનો નંબર કઈ આવશે, તમને બધાને ખબર હોવી જોઈએ। હવે આમનો નંબર 7, શું છે 7મી આમનોન, જો ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચા 2,000 ના છે, તો ચૂકવવાના બાકી ખર્ચાવાળી આમનોન તમને બધાને ખબર હશે કે ચોપડે નોંધેલ નથી તો આપણે નોંધવું પડશે, બરાબર। તો એની આમનોન શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો એની આમનોન આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, શું આવશે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, 7મા નંબરની આમનોન તમને જે લખાવી છે તેમાંથી, બરાબર। તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે અથવા દેવા ખાતે, બરાબર। ઓકે, ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે, તો 2,000, જો આમનોનની અંદર હવાલાની અંદર આપ્યા છે 2,000 રૂપિયા, ક્લિયર। હવે 8મા નંબરનો આમનોન શું લખ્યું છે કે અગાઉથી ચૂકવેલ ભાડું રૂપિયા 3,000 ચોપડે નોંધવાનું બાકી છે। હવે આના માટે આમનોન આપણી કુલ આમનોન કેટલી છે લખાવી તમને, 8, એમાંથી કઈ આમનોન આવશે, તો 4 નંબરની આમનોન, જો કોઈ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાના બાકી હોય તો તે આમનોન તમને ખબર હશે। તો એ 3ની અંદરથી જ એક શબ્દ છે, જો અગાઉથી ચૂકવેલ ભાડું એટલે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય તો તે આમનોન આવશે। તો આમનોન શું આવશે મિત્રો, અહીંયા આપણી આમનોન કઈ આવશે, 4 નંબરની, અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર। ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થશે, બરાબર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે, બરાબર, કેટલા રૂપિયા, 3,000 ઉધાર થશે અને 3,000 રૂપિયા જમા થશે। ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે 4 નંબરની આમનોન શું છે, કે જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે।
પરંતુ આપણને $300 વસ્તુ નથી આપ્યું, એ ત્રણ માંથી માત્ર અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે કે અગાઉથી ચૂકવેલ ભાડું આપ્યું છે, એટલે એ જ આપણે હોમલોનમાં લખ્યું છે. ઓકે ક્લિયર, આપણી 8 હોમલોન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આના પછી શું કરવાનું છે, આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં યાદ રાખજો કે પુનઃ મૂલ્યાંકન ખાતું તમારે બનાવવું હોય તો કોના ઉપરથી બની શકે, જે આ તમને આમનોન બધી દેખાઈ રહી છે એ આમનોન ઉપરથી જ પુનઃ મૂલ્યાંકન ખાતું બની શકે. એટલે કે આ આમનોનની આપણે શું કરવાની, ખટવણી કરવાની છે. શું કરવાની છે, ખટવણી. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે હવે જોવા જઈ રહ્યા છે, તો પહેલી આમનોન જો શું લખ્યું છે, જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. શું લખ્યું છે, જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર સમજો તમે, પુનઃ મૂલ્યાંકન ખાતું શું છે, ઉધાર કે જમા બાજુ છે, તો જમા બાજુ તે પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે જમા કહેવાય, બરાબર ને. તો ઉધાર શું છે, જમીન ખાતે ઉધાર છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું જમા છે. એનો અર્થ એવો થાય કે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે નોંધ કરવી પડે. શું, પુનઃ મૂલ્યાંકન ખાતું જમા છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે નોંધ કરવી પડશે, બરાબર. શું નોંધ કરીશું આપણે, તો લખવાનું શું, ક્રોસ એન્ટ્રી જમીન ખાતે. શું લખવાનું અહીંયા, જમીન ખાતે. કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો, તો જો અંદર 50,000 રૂપિયા હતા, કેટલા, 50,000 રૂપિયા, બરાબર ને. ખ્યાલ આવી ગયો બધાને, ક્રોસ એન્ટ્રી પર એને ખટવણી કરી કહેવાય. એકવાર ફરીથી ધ્યાનથી જોઉં, જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે, તો પુનઃ મૂલ્યાંકન જમા છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું રકમ 50,000, પણ લખવાનું શું, વિરુદ્ધ વસ્તુ, જમીન ખાતે. ક્લિયર બધાને હવે. ઓકે આગળ જોઈશું હવે, ત્યાર પછી શું આપ્યું છે, જો બીજી આમનોન, મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. ફરીથી એકવાર પુનઃ મૂલ્યાંકન ખાતું જમા છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવાનું, જમા બાજુ લખવાનું, પણ લખવાનું શું, લખવાનું શું, મકાન ખાતે. ખબર પડી ગઈ બધાને, તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા છે એટલે જમા બાજુ આપણે લખવાનું, પણ લખવાનું શું અહીંયા, મકાન ખાતે. શું લખવાનું, મકાન ખાતે. રકમ કેટલી છે, તો 70,000 રૂપિયા. ઓકે ત્યાર પછી ત્રીજી આમનોન જો શું છે, ત્રીજી આમનોન, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખશું, પણ શું લખવાનું, યંત્ર ખાતે, બરાબર, ઉધાર બાજુ આપણે લખીશું. ઓકે ક્લિયર બધાને, એક જ મિનિટ, આપણે અહીંયા લખીશું યંત્ર ખાતે, બરાબર. શું લખવાનું છે, યંત્ર ખાતે. કેટલા રૂપિયા, તો 50,000 રૂપિયા. આપણે આમનોન પરથી પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીશું, ક્રોસ એન્ટ્રી પર, બરાબર. જો ચોથી આમનોન શું છે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે ફરીથી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું, પણ લખવાનું શું, રોકાણ ખાતે. ઓકે ક્લિયર બધાને હવે, તો લખવાનું શું અહીંયા, રોકાણ ખાતે. કેટલા રૂપિયા રોકાણ ખાતે લખવાના છે, તો તમે જોયા જ હશે રોકાણ ખાતે 24,000 રૂપિયા, બરાબર. ઓકે હવે આપણે આગળ વધીએ, ત્યાર પછી શું છે જો, ત્યાર પછી જો આમનોન નંબર, કઈ આમનોન છે આપણી હવે, આમનોન નંબર 5, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાડ અનામત તે વતાવ અનામત. હવે જો ફરીથી પુનઃ મૂલ્યાંકન ખાતું શું છે, ઉધાર એટલે ઉધાર બાજુ આપણે બે વસ્તુ લખવું પડશે, ગાલખાડ અનામત અને વતાવ અનામત. કેટલી, 8,000 અને 3600 રૂપિયા. તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર છે એટલે ઉધાર બાજુ આપણે બંને વસ્તુ લખીશું. કઈ કઈ વસ્તુ લખવાની છે આપણે, તો કઈ કઈ વસ્તુ લખીશું, ગાલખાડ અનામત ખાતે. કઈ, ગાલખાડ અનામત ખાતે. અને બીજું શું છે, વતાવ અનામત ખાતે. કેટલી કેટલી રકમ છે, તો અહીંયા લખી કાઢીએ 8,000 અને બીજી છે 3600 રૂપિયા. કેટલી, 3600 રૂપિયા. ક્લિયર. ઓકે આગળ ત્યાર પછી જો આમનોન કઈ છે, છઠ્ઠી આમનોન, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે ફરીથી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું, પણ લખવાનું શું, સ્ટોક. શું લખવાનું, સ્ટોક ખાતે. ઓકે તો આપણે લખીશું અહીંયા સ્ટોક ખાતે. કેટલા રૂપિયા છે, તો 750 રૂપિયા. આગળ ફરીથી આમનોન જો ખટવણી કરીશું, સાતમા નંબરની આમનોનની, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું, પણ લખવાનું શું, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. શું લખવાનું, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. કેટલા રૂપિયા છે, તો 2,000 રૂપિયા, બરાબર. ત્યાર પછી જો
કઈ આમનો નાવી આઠમા નંબરની અગાઉથી ચૂકવેલ ખર્ચ સોરી અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન પુનઃમૂલ્યાંકન જમા છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખીશું શું લખીશું અહીંયા શું લખવાનું આપણે હવે અહીંયા અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે આવી રીતે આમનોન ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવી શકીએ ક્રોસ એન્ટ્રી લખવાની બરાબર ચાલો બધી આમનોનની ખટવણી થઈ ગઈ પછી શું કરવાનું બધી આમનોની ખટવણી થઈ જાય પછી આપણે ખાતું બંધ કરવાનું શું કરવાનું ખાતાને બંધ કરીશું તો વિદ્યાર્થી મિત્રો જો આપણે ખાતાને બંધ કરીશું તો ખાતાને બંધ કરવા માટે આપણે શું કરવું પડે જમા બાજુનું ટોટલ માઇનસ ઉધાર બાજુનું ટોટલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જમા બાજુનું ટોટલ તમારે કરવાનું છે બરાબર તો જમા બાજુનું ટોટલ કેટલું આવે છે એ પણ તમે કહી શકો ઓકે તો જમા બાજુનું ટોટલ આવશે આપણું 1,23,000 કેટલું 1,23,000 બરાબર તો અહીંયા પણ 1,23,000 રૂપિયા ટોટલ થવું જોઈએ પરંતુ થશે નહીં 50,000, 24,000, 8,000, 3,600, 750 અને 2,000 આનું ટોટલ કરીને સામાથી બાદ કરવાનું 1,23,000 માંથી સામાથી 1,23,000 માંથી 50,000, 24,000, 8,000, 3,600, 750 અને 2,000 આનું ટોટલ કરીને બાદ કરો તો કેટલો તફાવત આવશે વિદ્યાર્થી મિત્રો તફાવતની રકમ આપણે અહીંયા લખવાની થશે કેટલી તફાવતની રકમ આવશે તો 1,23,000 માંથી ઉપરની રકમ બાદ કરતા તફાવતની રકમ અહીંયા આવશે 34,650 બરાબર તો એને આ બાજુ તફાવત આવ્યો છે એને શું કહેવાય નફો કહેવાય શું કહેવાય નફો આ નફો ક્યાં લઈ જવાનું ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે બરાબર એટલે ભાગીદારના મૂડી ખાતે આપણે લઈ જવું પડે કૌંસમાં લખીશું નફો બરાબર તો કયા કયા ભાગીદારો છે આપણા તો ભાગીદારનું નામ લખીશું આપણે હરીશ પછી ધ્રુવિલ અને મનોજ ત્રણે ત્રણ ભાગીદારને આ નફો વહેંચી કરવાનો થશે તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે નફો વહેંચશો તો એની ગણતરી હું તમને અહીંયા બતાવી દઉં છું તો જો ત્રણે ત્રણને હરીશ ધ્રુવિલ અને મનોજ કેટલો નફો આવ્યો છે તો 34,650 ત્યાર પછી 34,650 લખી કરશું આપણે આ 34,650 આ નફો ત્રણે ત્રણને વેચવાનો છે કયા પ્રમાણ માટે નફા નુકસાનનું પ્રમાણ જો આપ્યું છે અંદર 3:2:1 અને બીજું છે 1:3:2 એક જૂનું અને નવું પણ કયા પ્રમાણમાં વેચવાનું હંમેશા જૂના પ્રમાણમાં એટલે કે 3:6 2:6 અને 1:6 કેટલા કેટલા રૂપિયા આવશે તો જો આપણે અહીંયા કરીએ તો સાદું રૂપ આપશું તો 17,325 ત્યાર પછી 11,550 અને 5,775 તો આ નફો ત્રણે ત્રણને વહેંચાઈ જાય છે એ નફો આપણે અહીંયા લખી કરવાનો થશે 34,650 હરીશ ધ્રુવિલ અને મનોજને વહેંચી કર્યો છે આપણે 17,325, 11,550 અને 5,775 આવી રીતે દાખલો આપણો કમ્પ્લીટ થઈ જાય છે ઉદાહરણ 8 આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉદાહરણ 8 કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર આવી રીતે દાખલા ગણવાના છે તે પહેલાં તમારે આમનોન કમ્પ્લીટ મોરે કરવી પડશે તો જ તમને દાખલા આવડશે મિત્રો હવે આવનારા દાખલામાં તમને ખાસ જણાવી દઉં કે આવનારા દાખલામાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની સાથે પાકું સરવૈયું પણ બનાવવાનું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શું આવે અને મિલકત લેવાના બાજુ શું આવે તો એની ખાસ તમારે અભ્યાસ કરી લેવો પડશે તો જ તમને દાખલો આવડશે બરાબર તો હવે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે દાખલો હવે આવતીકાલે આપણે દાખલા નંબર 11 જોઈશું સ્વાધ્યાયનો એકવાર રકમ વાંચી લેવી બરાબર અને શક્ય હોય તો જાતે સાથે દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો દરેક વિદ્યાર્થીએ બરાબર આપણે એકવાર ફરીથી એક અગત્યની વસ્તુ તમને અહીંયા જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે શું લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું જો બરાબર ને બોર્ડમાં પૂછાતો એક પ્રશ્ન તમને જણાવવા જઈ રહ્યો છું કયો બોર્ડમાં પૂછાતો પ્રશ્ન કે પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખાય તો પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન
नफा नुकसान हवाला खातु आ नाम थी पण ओळखवामां आवे छे। बराबर, बोर्डमां एमसीक्यूमां अने विभाग बीमां पूछाटो अगत्यनो प्रश्न छे कि पुनः मूल्यांकन खाताने बीजा कया नामे ओळखवामां आवे, तो नफा नुकसान हवाला खातु, अथवा चेन्ज करी नाखशे लोको के नफा नुकसान हवाला खाता ने बीजा कया नामे ओळखवामां आवे, तो पुनः मूल्यांकन खातु। बराबर, आ एक प्रश्न पूछाय छे। बीजो कयो प्रश्न पूछाय छे ते पण तमने जणावी दऊं के पुनः मूल्यांकन खातानो नफो के खोट कोनी वच्चे वहेंचवामां आवे, तो कया खाते लई जवामां आवे, पुनः मूल्यांकन खातानो नफो के खोट आपणे जोई गया क्यां लई जवामां आवे छे नफो के खोट, तो भागीदारना मूडी के चालू खाते लई जवामां आवे छे। बराबर, आ वस्तुने तमारे ध्यानमां राखवुं। ओके, अहींया मीटिंग कम्प्लीट करीए छीए।